વાપીમાં શિવાલિક હાઇટ્સ સોસાયટીમાં રહેતા પરિવારોએ વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કર્યું હતું. નવરાત્રી મહોત્સવના આયોજનમાં આઠમના દિવસે તમામ પરિવારો માતાજીના હવનમાં ઉપસ્થિત રહ્યા હતા, જે બાદ પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈ ગરબે રમ્યા હતા. શિવાલિક હાઇટ્સમાં આઠમના નોરતે પુરુષોએ સફેદ ચબ્બો અને માથે કેસરી સાફામાં સાંજ થઈ ગરબે રમ્યા હતા, તો મહિલાઓએ ચણિયા ચોળી સહિતના ડ્રેસમાં સજ્જ થઈ માથે ગરબો રાખી ગરબે રમી હતી. આબાલ વૃદ્ધ સૌ કોઈ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ઉત્સાહભેર ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી કે જે રીતે અહીંની સોસાયટીઓમાં વિવિધ રાજ્યના પરિવારોએ વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે, તેવી જ ભાવના દેશના દરેક રાજ્યમાં રહેતા દેશવાસીઓ પ્રગટ કરે અને આવા તહેવારો હળીમળીને ઉજવશે તો જ દેશમાં કાયમ શાંતિ અને એકતા તેમજ ભાઈચારો જળવાઈ રહેશે. મારું નામ દિલીપ પાટીલ છે. હું આ શિવાલિક સોસાયટીનો પ્રમુખ છું. મારી સાથે વિકાસભાઈ સેક્રેટરી છે, ગજુભાઈ મારી સાથે સોસાયટીમાં મેમ્બર છે. અમે 11 વર્ષથી આ સોસાયટીમાં પારંપરિક રીતે ગરબા રમી રહ્યા છે. આ સોસાયટીની અંદર 290 ફ્લેટ એટલે 1000 થી 1200 લોકોની વસ્તી છે. આ સોસાયટીમાં આખા દેશના દરેક પ્રાંતમાંથી લોકો અહીંયા વસી રહ્યા છે અને આ લોકો પોતપોતાના વેશભૂષામાં આજે આઠમના દિવસે આઠમનું હવનની પૂજા કર્યા પછી બહેનોને માથા પર ગરબી અને ભાઈઓ વ્હાઈટ કુર્તા પાયજામા અને ફેટા બાંધીને આજે અમે બહુ ગૌરવનો દિવસ મનાવી રહ્યા છે. તેમજ આપણે ભારત દેશની અંદર આવી રીતના જ બધાને પારંપરિક રીતે માતાજી બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી પ્રભુની ઈચ્છા.